नमस्कार मित्रों, बी आर वरिया चैनल में तमारू बधानु स्वागत छे के ज्यां तमने मळे छे स्पर्धात्मक परीक्षा ने लगता अगत्यना विडियो, अगत्यनी माहिती अने तमाम सरकारी भरतीना न्यूज। तो मित्रों, संडे कॉमेंट बॉक्स ना अपना 8मा एपिसोड में तमारू बधानु हार्दिक स्वागत करूं छूं के ज्यां तमे पूछेला सवालना जवाब आपवानी कोशिश करीश के पछी तमे जे YouTube पर पूछेला था, Facebook पर था के पछी Twitter पर, Instagram पर तमे जे जग्याए सवाल पूछेला था तमाम सवालना जवाब आपवानी हुं तमने कोशिश करीश आपड़ा आजना आ विडियो में। तो शरूथी लईने अंत सुधी छे विडियो जोता रहेजो, तमने तमाम सवालना जवाब मळी जशे। अने प्लस मित्रों, तमने जे लास्ट विडियो में मैं सवाल पूछेलो तो एनो जवाब ओरिजिनल रीते छे 115 जवाब आवे छे। मैं तमने जे सवाल में ऑप्शन आपेला था जवाब में छे 115 लखता भूली गयो तो ए माटे सॉरी। आजनो नवो प्रश्न छे, तमने ऊपर आई बटन ऊपर मळी जशे, एनो जवाब पण तमे મને આપવાની कोशिश करजो। तो चलो જોઈએ આજના સવાલ આપડા। तो પહેલો સવાલ છે, સુશીલા સોરઠિયા લખે છે કે સર 6 to 8 માં ગ્રાન્ટેડ સ્કૂલની ભરતી ક્યારે આવશે? એ આ ટેટ एग्जाम લેવાય એમાંથી જ આવશે। तो ग्रांटेड नी भर्ती क्यारे आवशे एनी एक्जेक्ट न्यूज नथी, पण जे टेट नी एक्जाम लेवानी छे एमांथी ज तमारी छे, ए पछी सरकारी होय के ग्रांटेड होय तमाममां तमे छे एना माटे एनाथी ज तमे एप्लाय करी शको छो, एटले कोई टेंशन लेवुं जेवुं छे नहीं। त्यारबाद छे राजेश ठाकुर लखे छे के सर 9 10 11 12 नी जॉब करता 6 to 8 नी जॉब सारी केम कहेवाय छे, રીઝન જણાવો। હવે 6 થી 8 ની જોબ સારી કેમ કહેવાય એનો તો કોઈ રીઝન હોતો નથી। તમે 6 થી 8 માં ભણાવો છો કે 9 10 માં જાવ કે 11 12 માં જાવ એ તો જોબ બધી સારી જ છે। હા, એટલી વસ્તુ છે કે 6 થી 8 માં બાળકો નાના હોય છે, થોડાક તમારી તમે એને વ્યવસ્થિત સમજાવશો કે માટે 9 10 11 12 માં થોડાક ઉંમર લાયક એટલે કે મોટા બાળકો આવતો છે, આ કદાચ ફરક હોય શકે, બાકી બીજો કોઈ ફરક હોતો નથી, જોબ તો બધી સારી જ હોય છે। ત્યારબાદ છે જિગ્નેશ પટેલ લખે છે કે સર તમારા મુજબ એસીબીસી કેટેગરીમાં મેથ સાયન્સ સબ્જેક્ટમાં વેટિંગમાં કેટલા કેન્ડિડેટ લાગી શકે, પ્લીઝ રિપ્લાય। હવે વેટિંગની અંદર છે કેટલા ઉમેદવારો લાગી શકે એનું એક્ઝેક્ટ ન્યૂઝ એક્ઝેક્ટ આંકડો હોઈ શકે નહીં, કેમ કે વેટિંગમાં કદાચ 1-2 નો પણ વારો હોય શકે, 10-15 નો પણ વારો આવી શકવાની શક્યતા રહેલી હોય છે, એટલે તમને એક્ઝેક્ટ ન કહી શકો કે કેટલા વારો આવી શકે, કેટલાનો વારો આવી શકે, એ તો કેટલા લોકો જોબ છોડે છે અને કેટલી જગ્યા ખાલી પડે છે એના આધારે જ નક્કી થાય છે, એના સિવાય નક્કી થઈ શકે નહીં। ત્યારબાદ છે એ जामपाड़िया हरेश लखे छे के सर सीपीएड करेल उम्मीदवारोनी 2010 थी भर्ती नथी करेल थई के टेट 1-2 मां पण समावेश कर्यो नथी, शा माटे सीपीएड वाळाने अन्याय थयो छे सर, प्लीज रिप्लाय। तो सीपीएड वाळा माटे कोई एग्जेक्ट न्यूज नथी मारी पासे, एटला माटे तमने एनी माहिती नहीं आपी शको, छता कोई माहिती मळशे तो जरूरथी तमने छे हुं माहिती आपी देश। अगलना कोन्सन्डे कमेंट बॉक्स मां अथवा तो कम्युनिटी टेब उपर तमने एनी माहिती हुं जरूरथी आपी दईश। ત્યારબાદ છે હિરેન ડાંગલ લખે છે કે ટાટ 2 માં ગવર્નમેન્ટ એન્ડ ગ્રાન્ટેડમાં મેરિટમાં કેટલો ફરક હોય છે, રિપ્લાય પ્લીઝ। મોટા ભાગે છે એ જાજો ફરક હોતો નથી, કદાચ વધ્યું નથી છે 1 થી 2% કે 2 થી 4% સુધીનો કદાચ ફરક હોય છે, પણ જાજો ફરક પડતો નથી ગ્રાન્ટેડમાં કે સરકારીમાં, કોઈ જાજો મેરિટમાં ફરક હોતો નથી। તમારું જે મેરિટ છે એના આસપાસનું મેરિટ જ રહેતું હોય છે, યાદ રાખજો। ત્યારબાદ છે બી પોઝિટિવ લખે છે કે SEB द्वारा टाट 2 નું માર્ક્સ વાઇઝ ક્યારે મળશે અને 11 12 પ્યોર ગવર્નમેન્ટ સ્કૂલ માંથી કોઈ ક્યારે ફાજલ પડે? તો પહેલી વાત છે કે टाट 2 નું માર્ક્સ વાઇઝ એનાલિસિસ ક્યારે બહાર પડશે એની એક્ઝેક્ટ માહિતી નથી, એક્ઝેક્ટ ન્યૂઝ નથી, કદાચ થોડાક સમયમાં આવી બી શકે કે ન બી આવે એની એક્ઝેક્ટ માહિતી નથી। અને બીજી વાત કરીએ તો 11 12 પ્યોર ગવર્નમેન્ટ હોય છે એમાંથી હજી સુધી કદાચ જે કહેવાય ને કે ફાજલ શિક્ષક પડ્યા હોય એની માહિતી હજી સુધી મળી નથી, કદાચ પડ્યા નથી। मोटा भागे छे ग्रांटेड स्कूल होय तो एमांथी ज फाजल पड़वानी शक्यता रहती होय छे, सरकारी प्योर सरकारी होय छे एमांथी फाजल पड़ता होता नथी। त्यारबाद छे आनंद चौधरी लखे छे के स्टैंडर्ड 1 થી 5 ની ભરતી ક્યારે આવશે? તો કોઈ ચોક્કસ ન્યૂઝ નથી, જેવા ન્યૂઝ આવશે તમને માહિતી જરૂરથી હું આપી દઈશ। ત્યારબાદ છે તુષાર કટારા લખે છે કે ટાટમાં એસએસ સબ્જેક્ટમાં નોકરી માટે કેટલું મેરિટ જોઈએ? તો સિમ્પલ સીધી વાત છે કે ટાટની અંદર તમારે ટાટ 1 માં જો નોકરી માટે લાગવું હોય 9 10 ની અંદર જોબની અંદર તો દરેક વિષયમાં છે મિનિમમ તમારે 60 ની અપ મેરિટ હોય તો તમારી લાગવાની શક્યતા થોડીક રહે છે, બાકી રહેતી નથી। 60-62 અપ મેરિટ હોવું જોઈએ દરેક વિષયનું, એમાં ખાસ કરીને એસએસમાં તો છે મેરિટ થોડુંક હાઈ રહે તો જ તમારો વારો આવે, બાકી આવતો નથી, કેમ કે એસએસમાં છે ઘણી બધી હરીફાઈ રહેતી હોય છે, એટલા માટે તકલીફ પડતી હોય છે। ત્યારબાદ છે સતીશ આહિર લખે છે કે સર તમારે કયો સબ્જેક્ટ છે, તમે ગવર્નમેન્ટ છો કે ગ્રાન્ટેડમાં, તમારું મેરિટ કેટલું હતું જેથી અમને ખબર પડે કે ક્યાં સુધી મેરિટ રહેતું હશે ટાટ 1 નું? તો પહેલી વાત છે કે મારો સબ્જેક્ટ છે ઇંગ્લિશ વિષય છે, બીજું તો કે હું છે ગવર્નમેન્ટ પ્યોર ગવર્નમેન્ટમાં લાગેલો છું, અને ત્રીજી વાત તો કે મારું જે મેરિટ છે ખૂબ જ નીચું મેરિટ હતું, એટલે કે 55.56 એટલે કે 56% આસપાસનું જ મેરિટ રહેલું હતું। પણ મારો જે વારો આવી ગયો છે, શા માટે વારો આવી ગયો છે એનું પણ કારણ છે કે જ્યારે મારી ભરતી આવેલી હતી 2014 ની, તો એ ભરતી એટલે કે 2017 માં જે ભરતી આવેલી હતી એ સમયે 2014 માં પાસ કરેલા ટાટના ઉમેદવારો માટેની જ ભરતી થયેલી હતી, 2011 માં જેને પાસ કરેલી હતી 2013 માં ए लोकोनो जे टाटनु मार्कशीट हती ए वेलिड गणेली हती नी मान्य गणेली हती नी एना माटे जेने कहो ने के लक बाय चांस लक हतो तेनाथी छे 2014 ની અંદર छे भर्ती में वारो આવી ગયો બાકી એકલા મેરિટ માં વારો આવતો નથી। આ પણ એક હકીકત છે એટલે મિનિમમ તમારે છે મારા મેરિટ આધાર ની જો જતા પણ તમારું મેરિટ છે એ 60 ની ઉપર હોય 60 62 ની અપ મેરિટ રહેશે તો તમારો વારો આવવાની શક્યતા થોડીક વધી જાય છે। ત્યારબાદ છે વિપુલ ચૌધરી લખે છે કે ભરતીમાં વધારો થશે કે સર? તો બિલકુલ વધારો નહીં થાય, જે ભરતી છે એ જ ભરતી રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય। ત્યારબાદ છે નીતા નેહુ ચૌધરી લખે છે કે તાલુકા પસંદગી થઈ જાય એટલે સ્કૂલનો ઓર્ડર પણ ત્યાં જ મળી જશે, એ મંથમાં તાલુકા પસંદગી આવશે કે નહીં એ શ્યોર માહિતી મેળવો સર। હવે જો આજ મહિનાની અંદર છે તમને તમારી ભરતી પૂરી થશે એની શક્યતા થોડી ઓછી છે, ફેબ્રુઆરી સુધીમાં તમારી ભરતી કદાચ કમ્પ્લીટ થઈ જશે। અને બીજું તો કે તમે જ્યારે સ્કૂલ પસંદગી કરો છો, સ્થળ પસંદગી કરો છો ત્યાંને ત્યાં જ તમને ઓર્ડર આપે છે, લગભગ એવું નથી હોતું। તમે જ્યારે સ્કૂલ પસંદગી કરો છો એના પછી તમારે છે DPO પાસે જઈને તમારો ઓર્ડર લેવાનો હોય છે। મેબી આ એક પ્રોસેસ હોય છે કેમ કે 9-10 જે શિક્ષણ સહાયકની ભરતી જે આવે છે એમાં આ જ પ્રોસેસ હોય છે। તમારે જ્યારે જિલ્લા પસંદગી, સ્થળ પસંદગી કરો છો એના પછી તમારે DO ઓફિસમાં જઈને જે તે જિલ્લાના ત્યાંને તમારે તમારો સ્કૂલનો ઓર્ડર લઈને સ્કૂલમાં એ જમા કરાવીને તમારે સ્કૂલમાં હાજર થવાનો છે। આ એક પ્રોસેસ 9-10 શિક્ષણ સહાયકમાં હોય છે। तो मे भी कदाच आना जेवी ज तमारी विद्यासहायक नी भर्ती नी प्रोसेस होई शके छे। तमारे ज्यारे स्कूल पसंदगी करशो, स्कूल पसंदगी कर्या पछी तमारे छे जे ते जिल्लानी अंदर तमारा DPO नी पासे जईने तमारो ऑर्डर लेवानो होय छे। कदाच तमने त्याने त्यां भी ऑर्डर आपी दे, एक्जेक्ट एनी माहिती नथी, छतां कोई लागेलुं होय अगाऊनी भरतीमां तो एनी पासे बी तमे छे ए माहिती मेळवजो, तमने एनी माहिती जरूरथी मळी जशे। ત્યારબાદ છે નેહા પટેલ લખે છે કે સર ફેબ્રુઆરી સુધીમાં ભરતી પૂરી થશે કે? હા ચોક્કસ ફેબ્રુઆરી સુધીમાં લગભગ ભરતી પૂરી થઈ જશે કેમ કે ઇલેક્શન આવવાનું છે, તો ઇલેક્શન પહેલાં એ લોકોએ ભરતી કમ્પ્લીટ કરવી જ પડશે ગમે તે સંજોગોમાં, એટલે તમારી ભરતી આરામથી પૂરી થઈ જશે, ચિંતા નહીં કરો। ત્યારબાદ છોટા અશોક લખે છે કે સર આપના મત મુજબ સ્કૂલ પસંદગી ક્યારે આવશે અને સ્કૂલ પસંદગીમાં શી પ્રોસેસ હોય છે? તો સ્કૂલ પસંદગી જે છે એ ક્યારે આવશે? તો કે વધુને વધુ છે એ 20 તારીખ સુધીમાં આવો, તારીખ તમને નથી આપ્યો કેમ કે દર વખતે તારીખ આપો છો લંબાતી જાય છે એટલા માટે, પણ તમારે ફેબ્રુઆરી સુધીમાં બધી પ્રોસેસ પૂરી થવાની શક્યતા રહેલી છે। બીજું તો કે એની પ્રોસેસ શું હોય છે? તો સિમ્પલ છે, તમે જ્યારે તમારા તાલુકામાં જ્યારે એટલે કે જિલ્લામાં તમે જે જિલ્લો પસંદ કર્યો છે જિલ્લાના મેઇન સ્થળે જ્યારે તાલુકા પસંદ કરવા માટે જશો તો ત્યાં બી તમને એક લિસ્ટ આપેલું છે, એ લિસ્ટ પ્રમાણે તમે તાલુકો અને સ્થળ તમારું પસંદ કરી લેજો। એ પ્રમાણે જે રીતે તમે જિલ્લો કરેલ છે પસંદ એ રીતે જ તમારે તાલુકો અને સ્થળ પસંદ કરવાનું હોય છે। आज प्रोसेस होय छे, कोई फेरफार होतो नथी। ત્યારબાદ છે સતીશ ખંત લખે છે છેલ્લો સવાલ છે કે સર પ્લીઝ VS ભરતી શાના કારણે અટકી છે? બસ એનું કારણ કહો। કોઈ કહે છે કે બદલીના કારણે અટકી છે, કોઈ કહે છે કે કેસના લીધે અટકી છે, પ્રોપર કારણ જણાવો પ્લીઝ પ્લીઝ પ્લીઝ। તો પ્રોપર કારણ એક જ છે, આ જે ભરતી અટકેલી છે શાના કારણે અટકેલી છે? તો કે એ ભરતી સિમ્પલ એક જ કારણથી અટકેલી છે, બદલી કેમ્પ જે પૂરો નથી થયો એને કારણે અત્યારે ભરતી પ્રોસેસ અટકેલી છે। જેવું બદલી કેમ્પ પૂરો થશે, બદલી કેમ્પની બધી પ્રોસેસ પૂરી થઈ જશે, જે તરત જ તમારું છે એ તાલુકા સિલેક્શનની ડેટ જાહેર થવાની છે। કેસને અને આને ભરતીને કોઈ લાગે વળગે અત્યારે છે નહીં, કેસને કારણે છે ભરતી પ્રક્રિયા અટકેલી છે નહીં। એટલે આ તમારા મનમાં જે સવાલ રહેલો છે કે સર કેસને કારણે કદાચ ભરતી અટકેલી હશે કે કેમ? તો એ બિલકુલ નથી, કેસને કારણે તમારી ભરતી અટકેલી નથી, બદલી કેમ્પ પૂરો નથી થયો એને કારણે ભરતી પ્રક્રિયા અટકેલી છે। એટલે જેવી ભરતી પ્રક્રિયા પૂરી થશે એવી જ તમારી છે ભરતી એટલે કે આ ભરતીની પ્રોસેસ છે ચાલુ થવાની છે, એ વધી છે 20-25 તારીખ સુધીમાં છે ચાલુ થઈ જવાની છે। ત્યાં સુધી થોડીક રાહ જોજો કેમ કે ફેબ્રુઆરી સુધીમાં પ્રોસેસ બધી પૂરી થઈ જશે, તમને તમારી સ્કૂલના ઓર્ડર પણ મળી જશે અને તમે તમારી જોબ ચાલુ બી કરી દેશો। બસ મિત્રો આજ બધા સવાલ રહેલા હતા આજના આપણા આજના આ વિડીયોની અંદર। આશા રાખું છું કે તમને તમામ તમારા સવાલના જવાબ મળી ગયા છે, છતાં બી કોઈ સવાલ તમારો લઈ ગયો હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લો, ત્યાં પણ તમને છે ઘણી બધી માહિતી સમયસર આપતો રહેતો હોઉં છું। બસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે એના માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ કન્ટેન્ટ માટે, આવી જ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી આવજો, ધન્યવાદ।